કોઈ બહુ સુખી માણસ હોય તમે ઘણીવાર કદાચ જોયું હશે, અને આપણે બધાનો આ પ્રશ્ન એક રહ્યો છે, આજે ક્લિયર થઈ જશે કે કોઈ માણસ એટલો સુખી થાય, એટલો સુખી થાય કે દિવસે ને દિવસે એની સુખ સમૃદ્ધિ, એનું એની સંપત્તિ એ બધું વધતું જ જતું હોય, આગળ જ જતો જતો હોય, આગળ જ જાય, આગળ જ જાય. તો ઋષિ મુનિઓ એની પાછળ કારણ બતાવ્યું છે કે એના પૂર્વજન્મના જે એના સગા સંબંધીઓ હોય એમાં કોઈ એવા ભગવદીય હોય, કોઈ સત્કર્મ કરતા હોય, તેનું ફળ અવશ્ય પેલા માણસને મળે છે. બહુ મોટો ભાવ છે. એવી જ રીતના પોતાના પૂર્વજ, પોતાના પિતૃ આ લોકમાંથી વિદાય થઈ અને પશુત્વને પ્રાપ્ત કર્યા હોય તો ત્યાં પણ દેવલ ઋષિ લખે છે, પશુત્વે ચ તૃણમ ભવેત, પશુત્વે ચ તૃણમ ભવેત. બહુ સરસ વાત છે, સાંભળજો. આપણે પશુઓમાં જોઈએ છીએ, કૂતરાઓ છે ને, કૂતરાઓ ગણો, હાથી ગણો, પછી ગાય ગણો, કૂતરાઓ જો એક પ્રકારના કૂતરા એવા હોય એ બિચારા જ્યાં ત્યાં રખડપટી જ કરતા હોય. તમે જુઓ એ રોડ ઉપર આમથી આમ આમ તેમ રખડપટી જ કરતા હોય, એને શાંતિ જ ન હોય, એને પેટ પૂરતો રોટલો મળવો પણ બહુ અઘરો હોય છે. જોયો ને, ઘણા કૂતરાઓને પેટ પૂરતું ભોજન મળવું અઘરું હોય છે. એની સામે હું તમને એક્ઝામ્પલ આપું, ઘણા કૂતરા એવા હોય છે કે એને 10-10 હજારના સાબુથી તો નાવા મળે છે. બોલો, જુઓ એટલી બધી સાર સંભાળ લેવાતી હોય, એટલું બધું ધ્યાન રખાતું હોય, અને એ પાછો આમ ગાડી સિવાય તો હાલે નહીં. વિદેશમાં એમાં ખાસ કૂતરાને એટલું બધું લાલન પલન મળતું હોય. આ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું. એવી રીતના વાત કરું તો ગાય, ગાયમાં તમે જુઓ અમુક ગાય છે સાવ રઝળતી હોય, રખડતી હોય, એની સામે અમુક ગાય છે એનું માણસો પૂજન કરતા હોય, એને માણસો લીલી લીલું ઘાસ જમાડતા હોય, એને નીણ નાખતા હોય. તો આ પ્રકારનું જે કર્મ છે આમાંથી શાસ્ત્રકારો લખે છે પશુત્વે ચ તૃણમ ભવેત. પોતાના પૂર્વજો જો પશુ યોનિને પામેલા હોય તો એને એ યોનિમાં, એ યોનિને લાયક એને તૃણ ઘાસ વગેરે પ્રાપ્ત થતું હોય છે. વળી આગળ વાત કરે છે, જો પોતાના પિતૃઓ સારા કર્મ કરેલા હોય અને દેવ યોનિને પામેલા હોય, દેવત્વે યાતના સ્થલે તિર્યગનો તથૈવ ચ માનુષ્ય ચ તથા આપનોતિ શ્રાદ્ધમ યત સ્વબાંધવૈહી. જો પોતાના પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય તો સ્વર્ગમાં વિશેષ સુખ અને વિશેષ સમય ભોગવે છે. પોતાના પિતૃઓ જો નરકમાં ગયા હોય તો નરકમાં એને થોડી સાંત્વના અને થોડી ધીરજ અને થોડી એને ત્યાં મુક્તિ મળે છે. તો શ્રાદ્ધ કર્મનો આ કારણોથી શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. કઈ રીતે કરવું, ક્યારે કરવું, આ બધી માહિતી સત્સંગ જીવનના પ્રકરણ 5માં 20માં અધ્યાયમાં બહુ ડિટેલ્સ સાથે કહેવામાં આવી છે. બધી વાત અહીંયા જો કહેવા જઈએ તો વાલા ભક્તજનો 2 કલાક પણ ઓછી પડે. હું ખાસ આગ્રહ કરીશ કે જેને જાણવું હોય તો હરિભક્તો સત્સંગ જીવનનું પ્રકરણ 5મું અને અધ્યાય 20મો બરાબર શાંતિથી વાંચી લેશો. સ્વામિનારાયણ ભગવાને બિલકુલ ડિટેલથી શ્રાદ્ધ કર્મ કઈ રીતે કરાય એની માહિતી આપી છે. હું ઇનશોર્ટ અને મુખ્ય માહિતી આપવાનો પ્રયાસ કરીશ. શ્રાદ્ધ છે નિર્ણય સિંધુ નામના ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, પ્રપર્વ શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, કર્માંગ, દૈવિક, પૌષ્ટિક, યાત્રિક, આ પ્રકારના 12 પ્રકારના શ્રાદ્ધ બતાવવામાં આવ્યા છે. કેટલા? 12 પ્રકારના શ્રાદ્ધ. શાસ્ત્રમાં એ પણ વિધાન છે, 65% બહુ સુખી હોય તો સંપત્તિ વાળાએ 96 શ્રાદ્ધ કરવા. અત્યારે ચિંતા એ છે, એક શ્રાદ્ધ કરવાની માથાકૂટ છે ને 96 શ્રાદ્ધની વાત થાય છે. એટલે આ બધી બહુ ઊંચી વાતો છે. આપણે આટલા આમાંથી એટલું જ માત્ર જાણવું છે વાલા ભક્તજનો કે શ્રાદ્ધ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આપણને બધાને નાની મોટી બધી આજ્ઞાઓ પાળવા માટે હોય છે, તો શ્રાદ્ધ કર્મ પોતાના પિતૃઓને માટે અવશ્ય કરવું. અને
બહુ મહત્વની વાત, બહુ સમજવા જેવી, સાંભળવા જેવી વાત હજી એક આગળ આવે છે, હું તમને થોડી વારમાં કહું. શ્રાદ્ધના થોડા થોડા લક્ષણો પણ આપવામાં આવ્યા છે, થોડા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ છે પવિત્ર બ્રાહ્મણ જે હોય, પવિત્ર બ્રાહ્મણ હોય કે પવિત્ર બ્રાહ્મણને સાથે રાખી, જે બ્રાહ્મણ વેદ શાસ્ત્રના અર્થને જાણતો હોય, સ્વધર્મ નિષ્ઠ હોય, તે જ શ્રાદ્ધ કર્મના ભોજન કરવા કરાવવા યોગ્ય છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણને જમાડવાનો મહિમા, તો કેવા બ્રાહ્મણ? તો અહીંયા એની પણ વ્યાખ્યા આપવામાં આવી છે. શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ હોય, વેદ વેદાંતનો જાણનારો હોય, સ્વધર્મમાં નિષ્ઠાવાન હોય, આવો બ્રાહ્મણ. ઘણા લોકો વગર સમજે, વગર વિચારે ખોટે ખોટો આક્ષેપ અને બ્લેમ નાખતા હોય છે કે આ બધા શાસ્ત્રકારોએ કે બ્રાહ્મણોએ પોતાની આજીવિકા ચલાવવા માટે કે સારું સારું ખાવા માટે આ લોકો આ શ્રાદ્ધના નામથી બધું માણસોને છેતરે છે. પણ એના માટે બહુ બેસ્ટમાં બેસ્ટ વાત સત્સંગી જીવનમાં આપવામાં આવી છે ભાઈ, કે જો એવું જ હોય ને તો આ કલમ મૂકવામાં આવે નહીં. બ્રાહ્મણ કેવા? બ્રાહ્મણ કેવા? પવિત્ર, શાસ્ત્રજ્ઞ અને સ્વધર્મ નિષ્ઠ એવા બ્રાહ્મણ, એવા બ્રાહ્મણને શ્રાદ્ધ પક્ષમાં જમાડવા. આના પરથી નક્કી થાય છે આ માત્ર ને માત્ર ભોગ વિલાસ ખાતર નહીં, ખાવા માટે નહીં, માણસોને ઉલ્લુ બનાવવા માટે નહીં, પણ આની પાછળ બહુ મોટો હાર્દ રહેલો છે. દાખલા તરીકે તમારે કઈ એક્સિડન્ટ થયો હોય અથવા શરીરમાં એવી કઈ બીમારી હોય, દવા લેવાની વાત હોય, તો આપણે બધાએ કેવો ડૉક્ટર પસંદ કરીએ? સારો, એટલે આમ દેખાવમાં સારો હોય એવો, તો કે પછી એમ બિલ્ડિંગ સારું હોય એવું, કે ના, આપણે એવો ડૉક્ટર પસંદ કરીએ છીએ કે જે ડૉક્ટરને એનું પૂરું નોલેજ હોય, એ ડૉક્ટર સફળતાપૂર્વક એ દર્દને દુઃખને નાશ કરવા સમર્થ હોય, આપણે એવા ડૉક્ટરને પસંદ કરીએ છીએ. એવી રીતના કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય, શ્રાદ્ધ કર્મ વગેરે હોય, તો શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉદ્દેશ લખવામાં આવ્યો છે, સ્પષ્ટ વાત લખવામાં આવી છે. બ્રાહ્મણ કેવા? પવિત્ર, સ્વધર્મનિષ્ઠ, વેદાભ્યાસી, વેદના અર્થોને સમજનારા હોય એવા બ્રાહ્મણ છે એ શ્રાદ્ધ કર્મમાં ભોજન કરાવવા યોગ્ય છે. પરંતુ વેદ શાસ્ત્રના અર્થને જાણવા છતાં તેનું અનુષ્ઠાન કરતો ન હોય, દુરાચારી હોય, તેવા બ્રાહ્મણ ક્યારે પણ શ્રાદ્ધમાં ભોજન કરાવવા યોગ્ય નથી. આવી સ્પષ્ટ વાત લખી છે. વળી જે અગ્રગણ્ય બ્રાહ્મણમાં વેદાધ્યયન તપમાં નિષ્ઠ સદાચારીપણું હોય તેવા વિદ્વાન વિપ્રનું પિતૃના શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક પૂજન કરવું, પૂજન કર્યા બાદ એને જમાડવા, ઘણી બધી એની માહિતી અને ઘણા બધા નિયમો છે. એ નિયમો ઘણા વિસ્તૃત છે, પરંતુ મારે એટલી માત્ર વાત કરવી છે. બહુ સરસ વાત કહેવામાં આવી છે કે જે બ્રાહ્મણ કલિયુગના ધર્મને અનુરૂપ વિદ્યાદિક સદગુણે સંપન્ન હોય, તે જો કોઈ નિંદિત કર્મ કરેલું ન હોય તો પણ શ્રાદ્ધમાં સ્વીકારવા યોગ્ય છે. એનો અર્થ એ થયો, કળિયુગ છે અત્યારે, ઘણા લોકો બ્રાહ્મણ હોવા છતાં પણ વેદાભ્યાસ કરતા હોતા નથી. એ લોકો પણ એમ ડૉક્ટર થતા હોય, એ લોકો એન્જિનિયર થતા હોય, કે પછી એ લોકો બેરિસ્ટર વકીલ થતા હોય, તો કોઈ અપરાધ નથી. સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાન બહુ સ્પષ્ટ વાત કહે છે, કળિયુગના ધર્મને અનુરૂપ વિદ્યાદિ સદગુણો સંપન્ન હોય, સારી વિદ્યા પ્રાપ્ત કોઈ ડૉક્ટર થયેલા હોય, કોઈ વકીલ થયેલા, એન્જિનિયર થયેલા હોય, આઈટી એન્જિનિયર થયેલા હોય, કોઈ વાંધો નથી, ભલે વેદાભ્યાસ ન કર્યો હોય, પરંતુ સદગુણે સંપન્ન હોય, તિકાળ સંધ્યા કરતા હોય, નિંદિત કર્મ કરતા ન હોય, નિંદિત કાર્ય કરેલું ન હોય, તો એ પણ શ્રાદ્ધમાં જમાડવા યોગ્ય છે.